નમસ્કાર મિત્રો ધોરણ અગિયાર વિષય ગુજરાતી ચેપ્ટર ત્રણ એ મુગાર્યો ચંદ્રાસ સંપૂર્ણ સોલ્યુશન એક વાક્યમાં પ્રશ્ન પ્રશ્ન એક વિષયા ચંદ્રહાસના ઘોડાના વખાણ શા માટે કરે છે જવાબ વિષ્યા ચંદ્રહાસના ઘોડાના વખાણ કરે છે કારણ કે વિષ્યા અહીં આવી છે એની જાણ ઘોડો સ્વામીને કરે એમ તે ઈચ્છે છે પ્રશ્ન બે વિષ્યાને પોતાના આભૂષણ વેરી જેવા શા માટે લાગે છે જવાબ વિશ્યાને પોતાના આભૂષણ વેરી જેવા લાગે છે કારણ કે તેને ડર છે કે કદાચ તેના આભૂષણના અવાજથી ચંદ્રહાસ જાગી જશે પ્રશ્ન ત્રણ ધ્રુષ્ટબુદ્ધિ પ્રધાને કાગળમાં શો સંદેશો લખ્યો હતો જવાબ ધ્રુષ્ટબુદ્ધિ પ્રધાને ચંદ્રહાસે ચંદ્રહાસને વિષ દેવાનો સંદેશો લખ્યો હતો પ્રશ્ન ચાર વિશ્યાએ વિષનું વિષ્યા કેવી રીતે કર્યું જવાબ વિશ્યાએ પોતાના એક નેત્રમાંથી કાજળ અને બીજા નેત્રમાંથી જળ લઈ તણખલા વડે વીસ શબ્દમાં યા શબ્દ ઉમેરી વિષ્યા કર્યું મુદ્દાસર પ્રશ્નો પ્રશ્ન એક ચંદ્રહાસનું મનોહર રૂપ જોઈને વિષ્યા શોક શા માટે અનુભવે છે જવાબ ચંદ્રહાસનું મનોહર રૂપ જોતા જોતા જ વિષ્યા તેનાથી મોહાઈ જાય છે પરંતુ તે તક્ષણ વિચાર કરે છે કે જેણે જપ તપ વ્રત અને બે દમન કર્યા હોય તે જ એના ઘરની નાર હોય જે ભાગ્યશાળી હશે તેને જ આવો સુંદર ભરથાર મળશે પોતે એક પણ પુણ્ય કર્યું નથી એટલે પાપણી છે તો પછી તેને આવો ભરથાર ક્યાંથી મળવાનો આવા વિચારથી વિષયા દુઃખી થઈ જાય છે અને ચંદ્રહાસનું મનોહર રૂપ જોઈને શોક અનુભવતી આંસુ સારે છે પ્રશ્ન બે ચંદ્રહાસ પાસેનો પત્ર વાંચી વિષયાએ શી પ્રતિક્રિયા આપી જવાબ વિષયાએ ચંદ્રહાસ પાસેનો પત્ર વાંચ્યો એમાં પિતાએ પુત્રને ચંદ્રહાસને વિષ આપી મારી નાખવાની વાત લખેલી પિતાનો આ સંદેશો વાંચતા જ તે છણકો કરે છે આવું લખતા પિતાના હાથ કપાઈ જવા જોઈએ જોકે છે તે તક્ષણ વાપરે છે છે પોતાના એક નેત્રમાંથી કાજળ કાઢે બીજા નેત્રમાંથી જળ લે છે અને તણખલા વડે વીસ શબ્દોમાં યા અક્ષર ઉમેરી વિશ્યા લખી નાખી એ પત્ર ચૂપચાપ ચંદ્રહાસની કમરમાં બાંધી દે છે પ્રશ્ન ત્રણ ચંદ્રાસ કેવી રીતે ઉગર્યો જવાબ પત્રમાં પિતાએ તેના પુત્ર મદનને ચંદ્રહાસને વિષ આપવાનું લખ્યું હતું આ પત્ર વિષ્યાના હાથમાં આવતા તેણે આ હકીકત જાણી વિષ્યાએ તક્ષણ સમય સૂચકતા વાપરી પોતાની તેણે તરત જ તેના એક નેત્રમાંથી કાજળ કાઢ્યું બીજા નેત્રમાંથી જળ જળ લઈ તણખલા વડે પત્રમાં લખેલ વીસ શબ્દમાં અક્ષર ઉમેરી દઈ વિષનું વિષ્યા કરી નાખ્યું આ રીતે ચંદ્રહાસ ઉગર્યો પ્રશ્ન ચાર ચંદ્રહાસને જોઈને વિષ્યા કેવા પ્રકારનું મનોમંથન અનુભવે છે જવાબ ચંદ્રહાસના રૂપ રંગ અને તેજ પર તે વારી જાય છે તેને થાય છે કે જાણે તેના તેના પર પ્રેમની ભૂરખી નાખી એક ક્ષણે તેના મનમાં મંથન શરૂ થાય છે જે નારીએ જપ તપ વ્રત અને દેહ દમન કર્યા હશે તેને જ આવો ભરથાર મળે પોતે તો એવી ભાગ્યશાળી નથી પોતે પાપણી છે તેણે તો એક પણ પુણ્ય કર્યું નથી તો પછી તેનો તેને આવો રૂપાળો સ્વામી ક્યાંથી મળવાનો ચંદ્રાસને જોઈને વિશ્યા આ પ્રકારનું મનોમંથન અનુભવે છે મુદ્દાસરનો અંત પ્રશ્ન એક ચંદ્રાસના ઘોડાનું વર્ણન કરો જવાબ પ્રેમાનંદે વિશ્યાના મુખે ચંદ્રાસના ઘોડાના રૂપ રંગની પ્રશંસા કરી છે ચંદ્રાસનો ઘોડો રંગે રૂપાળો છે તેના મુખે બાંધવાનું દોરડાનું રત્ન રત્નજડિત છે જાણે ઉદયાચળ પર સૂર્ય ઉગ્યો હોય તેના પેંગડા પર સુંદર છે અને તેનું પલાણ પણ રત્નજળિત છે પ્રશ્ન બે ચંદ્રહાસનું પાત્રેખન કરો જવાબ ચંદ્રહાસ એક સોહામણું યુવાન છે તેના કમળ જેવા સુંદર મુખની ભ્રુકુટી ઉપર ભમરા ગુંજરાવ કરે છે ચંદ્રબીંબની પાછળ તારા શોભે એમ નાન એમ એના ગળામાં મોતીનો હાર શોભે છે એનું નાક પોપટની ચાંચ જેવું છે જાણે તેના અધરબીંબને શોભાવે છે કાનમાં ચંદ્ર અને સૂર્ય જેવા કુંડળ શોભે છે તેના દાંત દાડમની કડી જેવા છે તેનો કંઠ કપોત જેવો હાથ કુંજર જેવા અને કમળના રંગ જેવી હથેળી છે તેણે પર બેરખા અને આંગળીમાં ઘરેણા પહેર્યા છે ચંદ્રહાસના આવા રૂપ રંગ અને તેજથી અંજાઈ ગયેલી વિશ્યા વિશ્યા પર જાણે પ્રેમની ભૂરખી નાખી આવા સોહામણા ચંદ્રહાસ સાથે લગ્ન કરવા વિષ્યા ઉતાવળી થઈ છે કવિ પ્રેમાનંદે ચંદ્રહાસના દેહ સૌંદર્યને ઉપમા રૂપક અને ઉત્પ્રેક્ષા અલંકારથી શણગારીને તેની કમનીય કાયાનું ચિત્રાત્મક વર્ણન કર્યું છે તેના સૌંદર્યની મુક્ત કંઠે પ્રશંસા કરી છે